અંકલેશ્વરની ખાનગી ફાઇનાન્સ એજન્સીએ ડોક્યુમેન્ટના આધારે બેંક પાસેથી લોન લીધા બાદ હાથ ઊંચા કરી લેતા 10થી વધુ લોકો સાથે છેતરપિંડી કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના 3 રસ્તા વિસ્તારમાં રોયલ મની એન્ડ ફાઇનાન્સના નામે ખાનગી ફાઇનાન્સ પેઢીએ જાહેરાતોના માધ્યમ થકી જરૂરિયાતમંદ લોકોને પોતાની તરફ આકર્ષી તેમના આધાર કાર્ડ પાન કાર્ડ મેળવી તેઓને 40,000 સુધીની લોન આપી હતી, જેના 4-5 હપ્તાઓ પણ લોન ધારકોએ જમા કરાવ્યા હતા. જોકે ગત રોજ કિમની IDFC બેંક તરફથી આ ફાઇનાન્સ એજન્સી પાસેથી લોન લેનારા લોકોના નામે નોટિસ ફટકારવામાં આવી છે અને બેંકમાંથી 1-1.5 લાખ લોન લેવાય છે, જેના 1 સપ્તાહમાં ચુકવણી કરવી પડશે. બાદમાં લોન ધારકોએ બેંકમાં તપાસ કરતા સાચી હકીકત જાણવા મળી હતી કે રોયલ મની એન્ડ ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ તેઓના ડોક્યુમેન્ટ ઉપર બેંકમાંથી વધુ લોન લઈ બેંકમાં હપ્તા સુધા ભર્યા ન હતા. જે એજન્સીએ 10થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું જણાતા તમામ લોકો અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. અમારી ઘટનામાં અમે રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધી. અમને લોન લેવા ગયા, તમને કીધું કે તમે પાન કાર્ડને આધાર કાર્ડ આપો તો તમને 40,000 લોન મળી જશે. અમે પાન કાર્ડને આધાર કાર્ડ એમને આપ્યું ને પછી મહિના પછી અમારી લોન એ લોકોએ પાસ કરી તો અમને 40,000 લોન પાસ થઈ. તે લોન અમને મળી. તે લોન ભરી પછી અમે રેગ્યુલર 4 મહિના સુધી 4 હપ્તા રેગ્યુલર 2700-2700 ભર્યા. પછી 4 મહિના પછી કાલે 4:30-4:45 ગાળામાં આ નોટિસ આવી. આ નોટિસ મેં ખોલીને વાંચી તો અંદર IDFC બેંકમાંની નોટિસ આવેલી હતી, જેમાં એમાઉન્ટ લખેલું હતું 1,54,608 રૂપિયા, જે તમારે 7 દિવસની અંદર ભરપાઈ કરવાનું રહેશે. એ પછી તમારા પર જો પૈસા તમે ભરશો નહીં તો તમારા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની રહેશે, તેનો ખર્ચો બી તમારે આપવો પડશે, પ્લસ તમને 24% વ્યાજ લાગશે. તો અમે ગભરાઈને અમે કીધું આ આવી કઈ સ્થિતિ. તમે ગયા સવારમાં, કાલે આજે સવારમાં મતલબમાં GIDC માં FBIC બેંકમાં ગયા, ત્યાં જઈને અમે આ સ્ટેટમેન્ટ અમને આપ્યું. મેં સ્ટેટમેન્ટ મને અમારા હાથમાં આવ્યું, મૂળ સિસ્ટર અમારા જોડે ફ્રોડ થયું છે, અમે કોઈ લોન લીધી નથી આ બેંકમાંથી, જોની અમારા ડોક્યુમેન્ટમાં કોઈ લોન લીધી છે. તો એ લોકોએ કમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા જોડે ફ્રોડ કિમની શાખામાંથી થયું છે, તમે કિમ જાઓ. તમે લોકો પછી કિમ ગયા તો કિમમાં જતા જઈને બેઠા તો અમે સાહેબ મેનેજર સાહેબને મળ્યા કે મેનેજર સાહેબ આ રીતનું અમારા જોડે ફ્રોડ થયેલું છે. મેનેજર સાહેબે મને કીધું કે તમે 7મા વ્યક્તિ છો જે અહીંયા આ નોટિસ લઈને આવ્યા છો. તમે અંકલેશ્વરમાંથી કઈ જગ્યા પરથી લોન લીધેલી? મેં કીધું મેં રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધી. તો એ લોકોએ મને એવું કીધું કે ફ્રોડ તમારું ત્યાંથી થયેલું છે. અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ, અમને 30,000 લોનની જરૂર છે. અમે 3 રસ્તા પર જે લોકોની બ્રાન્ચ છે ત્યાં ગયા હતા, ત્યાંથી અમને એવું કીધું કે તમને 30,000 લોન મળશે. અમે ત્યાં ગયા, ત્યાં અમારી પ્રોસેસ કરીને ઘેરાવીને બી લોનની ઇન્કવાયરી કરી ગયા, તો પણ કશું કીધું નહીં. તમને 30 લોનનું કીધું ને પછી ઘેરા આવ્યા, ઘેર બધું જોઈને ગયા. પછી 3-4 દિવસ પછી અમને કિમ બ્રાન્ચ પર લઈ ગયા, ત્યાં કિમ બ્રાન્ચ પર ગયા. પછી તે દિવસ ત્યાં ગયા, તે સાઈન કરી, તે દિવસ અમને પૈસા મળી ગયેલા 1,20,000 પૂરા રોકડા. પણ એ લોકોએ ત્યાંથી પૈસા લીધા પછી 10 દિવસ પછી અમારા ખાતામાં ખાલી 30,000 રૂપિયા નાખ્યા ને બાકીના 1,15,000 રૂપિયા એ લોકો લઈ લીધા છે. અને અમારો હપ્તો છે 2,000 રૂપિયાના, એ લોકો પૈસા લઈને અમારો હપ્તો આગળનો એ લોકો પૈસા નાખીને ભરે છે. ને કાલ રાતના અમારા ઘરે નોટિસ આવી છે 1,27,000 રૂપિયા ભરવાના, કાંઠી ભરવાના છે. આટલો ફ્રોડ અમારે હાથે કરેલો છે.